मोरबी में कोरोना संक्रमण हवे दिवस ने दिवसे वधी रह्यु छे। तेवा संजोगोमां हवे कलेक्टर पण अहीं दोड़ी आव्या छे। कलेक्टर पहोंच्या छे सिविल होस्पिटल खाते। बेड वधारा माटे योजनामां आवी एक मीटिंग। गांधीनगर पण एक अधिकार मोरबी आव्या छे। गांधीनगर थी एक अधिकार मोरबी दोड़ी आव्या छे, कारण के मोरबी में स्थिति हवे बत्ती बत्तर थई रही छे। दर्दीओ सुविधा वधारवा माटे होस्पिटल पहोंच्या छे। कलेक्टर अने पूर्व धारासभ्य वच्चे आ तमाम संजोगोने ध्यानमां राखता उग्र बोलाचालीना दृश्यो पण सामे आवी रह्या छे। होस्पिटलमां जे प्रकारे बेदरकारी अने जे व्यवस्था छे ए व्यवस्थामां हजु पण छींडो જોવા મળી રહ્યો છે, અને તે બાબતને લઈને જ કલેક્ટર અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે હોસ્પિટલમાં જ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। કારણ કે હવે મોરબીમાં પણ ધીમે ધીમે કોરોના સંક્રમિત દર્દીઓના કેસ વધી રહ્યા છે। તેવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કેવી છે તેનો તાગ મેળવવા માટે કલેક્ટર પહોંચ્યા, તો વળી ગાંધીનગરથી પણ એક અધિકારી મોરબી દોડી આવ્યા છે। જે જરૂરિયાત છે એ પ્રમાણે અમે લાગી ગયા છીએ। કાલે અમારા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને બોલાવીને મીટિંગ બોલાવી, આ અમારો લગભગ ચોથો અહીંયા રાઉન્ડ છે। આજે કલેક્ટરને પણ દોડાવીને અહીંયા કલેક્ટરને પણ લઈ આવ્યા, ત્યારે કલેક્ટર સાથે પણ વ્યવસ્થાની વાતમાં ન કહેવાનું મેં પણ કીધું છે। હું સાચો કહેવાનો માણો, પ્રજાના હિત માટે સાચી વાત કરવાનો મેં કીધું। મારે ચોપડા ઉપર કાંઈ જોતું નથી, મારે પ્રોપર રિઝલ્ટ જોઈએ। મારા મોરબી જિલ્લાના દર્દી હેરાન ન થાય, મોરબીની પ્રજા હેરાન ન થાય, આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ખુલ્લેઆમ અમને છૂટ આપી છે। પાસે પ્રાઇવેટ 4 હોસ્પિટલોને મંજૂરી આપી છે કોરોના દર્દીઓને ટ્રીટમેન્ટ કરવા માટે। આપણી સિવિલ હોસ્પિટલમાં 100 બેડ છે। પ્રાઇવેટમાં આયુષ, સદભાવના, રાધાકૃષ્ણ આ બધી હોસ્પિટલોને આપણે પરવાનગી પણ આપી છે। હાલ 250 બેડમાં ટ્રીટમેન્ટ ચાલુ છે, અને હવે વધારે બેડ આપણે કઈ રીતે કરી શકશું એની અમે સમીક્ષા માટે લાવ્યા છીએ।